नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ तमने धोरण 5 में पर्यावरण विषय भणावीश। एमां आपणे छेल्लो पाठ जुओ, तमे अमे गुजराती पेज नंबर 205 उपर आपेलो छे। ए पाठ आपणो अधूरो हतो पेज नंबर 208 उपरथी, तो ए आपणे आजे जोईशुं। हवे आगळनुं जे पाना नंबर 207 छे ए परना नक्शामांथी नीचेना आपेला प्रश्नोना जवाब आपणे शोधीने लखवाना छे। तो आगळ 207 पेज नंबर उपर तमे जुओ, एमां नक्शो आपेलो छे, એના આધાર ઉપર આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે કે પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવવાની છે। તો પ્રકરણમાં જે નદી આપેલી છે એના સિવાયની ગુજરાતની નદીઓનું યાદી બનાવવાની છે। તો એમાં આવશે વાત્રક, મેસવો, હાથમતી, ઢાઢર। जो नक्शामां बधी ज आपेली छे, हूँ बोलूँ छूँ, बधी नदी अंदर आपेली छे। वात्रक, मेसवो, हाथमती, ढाढर, आजी, नागमती, फूलजर, शुकभादर, खारी, कनकावती, रुक्मावती, भूखी, मच्छुंद्री अने हिरण, आ बधी ज नदीओ गुजरातमां आवेली छे, बराबर। अने ए प्रकरणमां आपेली नथी, पण ए नदीओनुं चित्र अहींया नक्शामां आपेलुं छे, बराबर। અંતસ્થ નદીઓની યાદી બનાવો, તેનું અંતિમ સ્થાન લખો। હવે અંતસ્થ નદીઓનું અંતિમ સ્થાન, તો બનાસ, અંતસ્થ નદીઓ કઈ કઈ છે? તો બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદીઓ છે, તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે કે તેમનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે। એ જે રૂપેણ નદી છે, બનાસ નદી છે અને સરસ્વતી, આ ત્રણ જે નદી છે એ નદીનું અંતસ્થ નદીઓ એટલે કે કુવારિકાઓ કહેવામાં આવે છે, તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે કે તેમને અંતસ્થ નદી તરીકે ઓળખવામાં આવે છે। હવે રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે જણાવો। તો રાજ્યની સિંચાઈ યોજનાઓ, તો કઈ નદી પર? સરદાર સરોવર યોજના, જે સિંચાઈ યોજના છે એ નર્મદા નદી પર, તમે જોયું હશે કોઈ વાર સરદાર સરોવર, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, સરદાર સરોવરનું, સરદાર સરોવર નામ સરદાર વલ્લભભાઈનું જે પૂતળું બનાવ્યું છે એ નદી। પછી કાકરાપાળ ઉકાઈ યોજના, એ તાપી નદી પર આપેલી છે। દાંતીવાડા યોજના, એ બનાસ નદી પર આપેલું છે। ધરોઈ યોજના, તો એ સાબરમતી નદી પર। મણાકબોરી કડાણા યોજના, એ મહી નદી પર। ગોમટા યોજના, એ ભાદર નદી પર। મોરબી યોજના, એ મચ્છુ નદી પર। અને રાજસ્થળી એટલે કે શેત્રુંજી યોજના, એ શેત્રુંજી નદી પર આવેલી છે। હવે આગળનું છે કે ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરીને વર્ગમાં રજૂઆત કરો। તો ગુજરાતમાં ત્રણ પ્રકારના ડુંગરાળ વિસ્તારો છે, એક કચ્છનો ડુંગરાળ વિસ્તાર, બીજો છે સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર અને ત્રીજો છે તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર, બરાબર। હવે એના વિશે આપણે ચર્ચા કરવી હોય તો કચ્છનો ડુંગરાળ વિસ્તાર, તો કચ્છના મધ્ય ભાગમાં કચ્છનો ડુંગરાળ વિસ્તાર આવેલો છે, તેમાં ભુજિયો, કાળો, લાલિયો, ધીણોધર અને કથરોડ ડુંગરોનો સમાવેશ થાય છે। ધીણોધર ડુંગર સૌથી ઊંચો ડુંગર છે। બીજું છે સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર, તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગે આવેલા ડુંગરાળ વિસ્તારમાં ચોટીલા ડુંગર, પોરબંદર પાસે આવેલો બરોડો ડુંગર, પાલીતાણા પાસે શેત્રુંજી ડુંગર, ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર વગેરે, અને સૌરાષ્ટ્રના જૂનાગઢ પાસે આવેલો ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, તેનું ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે। હવે તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર, તો ગુજરાત રાજ્યની આખી પૂર્વ સરહદે બનાસકાંઠાથી છેક વલસાડ સુધી અરવલ્લીની ગિરિમાળા તરીકે જાણીતો ડુંગરાળ પ્રદેશ છે, તેમાં ગબ્બરનો ડુંગર, તારંગાનો ડુંગર, ઈડરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, રાજપીપળાની ટેકરીઓ, વલસાડ નજીક પારનેરાનો ડુંગર અને સાપુતારાના ડુંગરોનો સમાવેશ થાય છે। ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે। હવે નીચે જુઓ, ઝીલે કહ્યું, આ જે પ્રશ્નો આપેલા છે એની નીચે જુઓ, ઝીલે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો, ત્યાં ખૂબ જ ઠંડી હતી। જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવેલા હતા, જ્યારે બાજુના ખેતરમાં બટાટા વાવવામાં આવ્યા હતા। કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય
તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે. આ બધા પાક રવિ પાક તરીકે ઓળખાય છે. જે શિયાળામાં થાય છે એ રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. તમે જો હવે નીચે નકશો આપેલો છે તો એ પાકનો નકશો આપેલો છે, એની બાજુમાં જુઓ આ બધા જ પાકનો નકશો આપેલો છે. બરાબર, પાક એટલે અનાજ, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી બધું જ, ફ્રૂટ બધું જ આવી જાય. તો અહીંયા જે આપેલા છે કોષ્ટકમાં એ જે છે એ સંકેતો આપેલા છે કે ઘઉં માટે આ સંકેત છે, જુવાર માટે ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, ખારેક, કેરી, એરંડા, ઈસબગુલ, જીરું, વરિયાળી, બટાટા, ડુંગળી, ખજૂર, કાજુ. બરાબર, આ રીતે બધા જે પાક થાય છે એ પ્રમાણેના સંકેત આપેલા છે, ચિત્રો આપેલા છે, એ પ્રમાણે અંદર નકશામાં રજૂ કરેલા છે. હવે નીચે જુઓ, ઉપરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. બરાબર, તમારે અંદર જોવાનું છે અને પછી એના જવાબ લખવાના છે. ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવો. હવે દરેક 33 જિલ્લાઓ છે, 33 જિલ્લાઓ વાઇઝ આપણે યાદી બનાવવાની છે, કયા જિલ્લામાં કયો પાક થાય છે. તો આપણે પહેલેથી શરૂ કરીએ તો પહેલા કચ્છ જિલ્લો, તેમાં બાજરી, ખારેક, ખજૂર, કાજુ એ થાય છે. બરાબર, બનાસકાંઠા તો બાજરી, ઘઉં, જુવાર, કપાસ, બટાટા, મકાઈ, વરિયાળી વગેરે. પાટણમાં ઘઉં, બાજરી, કપાસ, જીરું ને વરિયાળી. મહેસાણામાં બાજરી, કઠોળ, વરિયાળી, કપાસ, ઈસબગુલ, એરંડા, રાયડો, જીરું વગેરે. સાબરકાંઠામાં મકાઈ, બાજરી, ઘઉં, વરિયાળી, કપાસ અને મગફળી. અરવલ્લીમાં મકાઈ, કપાસ, ઘઉં, જુવાર, બટાટા. મહીસાગરમાં ડાંગર, બાજરી, મકાઈ, મગફળી. પંચમહાલમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ અને મગફળી. દાહોદમાં મકાઈ, જુવાર, બાજરી. છોટાઉદેપુરમાં મકાઈ, ડોંગર, શાકભાજી. વડોદરામાં કપાસ, ડાંગર, તમાકુ અને બાજરી. આણંદમાં ઘઉં, કઠોળ, બાજરી, તમાકુ. ખેડામાં ઘઉં, તમાકુ, ડાંગર, બટાટા. ગાંધીનગરમાં કપાસ, તમાકુ, એરંડા, ડાંગર, ઘઉં, બાજરી. અમદાવાદમાં કપાસ, તમાકુ, ડાંગર, ઘઉં અને જીરું. સુરેન્દ્રનગરમાં બાજરી, કપાસ, ઘઉં, કાજુ અને મગફળી. મોરબીમાં બાજરી અને જુવાર. જામનગરમાં બાજરી, જુવાર અને ઘઉં. દેવભૂમિ દ્વારકામાં બાજરી, જુવાર અને મગફળી. પોરબંદરમાં બાજરી, મગફળી અને કપાસ. જૂનાગઢમાં ઘઉં, મગફળી, કેરી, બાજરી. ગીર સોમનાથમાં ઘઉં, બાજરી અને કઠોળ. અમરેલીમાં ઘઉં, બાજરી, જુવાર અને મગફળી. ભાવનગરમાં કેરી, મગફળી, ડુંગળી, બાજરી, ઘઉં અને શાકભાજી. બોટાદમાં ઘઉં, બાજરી, ડુંગળી. રાજકોટમાં બાજરી, ઘઉં, મગફળી. ભરૂચમાં કપાસ, ઘઉં, બાજરી, કેળા અને ચીકુ. નર્મદામાં કપાસ, બાજરી, જુવાર અને શાકભાજી. સુરતમાં ડાંગર, બાજરી, શેરડી અને કપાસ. તાપીમાં ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ. નવસારીમાં બાજરી, ડાંગર, જુવાર વગેરે. ડાંગમાં મકાઈ, બાજરી ને કોદરી. અને છેલ્લો જિલ્લો છે વલસાડ, એમાં ડાંગર, કેરી, શેરડી અને જુવાર. જે પ્રકારની જમીન હોય એ પ્રકારે એમાં પાક થતો હોય છે જમીન પર. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે જુદા જુદા પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકનું વર્ગીકરણ કરો. તો ગુજરાતમાં થતા પાક, ગુજરાતમાં ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, તમાકુ, કપાસ, ખારેક, કેરી, એરંડા, જીરું, વરિયાળી, ડુંગળી, ખજૂર અને કાજુ, આ બધા જ પ્રકારના પાક થાય છે. એમાં તમે જુઓ પેજ નંબર 209 ઉપર આપણે વર્ગીકરણ કરવાનું છે કે રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાક. તો રવિ પાક તો ઘઉં, જુવાર, તમાકુ, એરંડા, જીરું, વરિયાળી, ખજૂર અને કાજુ. જાયદ પાકમાં આવશે બાજરી, ખારેક અને કેરી. ખરીફ પાકમાં આવશે ડાંગર, મકાઈ, મગફળી, કપાસ અને ડુંગળી. આ ખરીફ પાકમાં આવશે. હવે નીચે જુઓ, પ્રથમ તરત જ બોલ્યો, હું પણ મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા ગયો હતો. તેમના વાડામાં 5 ગાય, 4 ભેંસ અને 2 નાના બચ્ચા હતા, એક ધોળું અને બીજું કાળું. ફુઆ રોજ ગાય અને ભેંસનું દૂધ ગામની ડેરીમાં આપવા જતા હતા. ગામની ડેરીમાં આણંદમાં આવેલી અમૂલ ડેરીનો અને તેની નીચે ત્રિભુવનદાસ પટેલ તેમજ ડૉક્ટર વર્ગીસ કુરિયરનો પણ ફોટો લગાવેલો હતો. ડૉક્ટર વર્ગીસ કુરિયરના
ફોટા નીચે શ્વેત ક્રાંતિના પ્રણેતા એમ પણ લખેલું હતું. પરીક્ષામાં પૂછાય કે શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા, તો ડૉક્ટર વર્ગીસ કુરિયન એ શ્વેત ક્રાંતિના પ્રણેતા છે, જે ડેરી ઉદ્યોગમાં બહુ આગળ નામ એમનું હતું. ભવ્યના મમ્મી બધા માટે કપમાં દૂધ લાવ્યા. મૈત્રીએ કહ્યું, મમ્મી આ કપ તો આપણો મોરબીથી લાવ્યા હતા તે જ છે ને, અવનવી કેટલા બધા પ્રકારની ડિઝાઇનવાળા કપમાંથી મેં અને તમે આ કપ પસંદ કર્યો હતો. દૂધ પીતા પીતા સામે ટેબલ પર મૂકેલા ચરખાને જોઈ હર્ષે ભવ્યને પૂછ્યું, આ શું છે, તે ક્યાંથી લાવ્યા? કાકાએ કહ્યું, આ ચરખો છે, હું અને ભવ્ય ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ જોવા ગયા હતા ત્યારે એ ચરખો લાવ્યા હતા. ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગની અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા માટેની લડત ઉપાડી હતી. હવે નીચેનો નકશો જોવા, એમાં ઉદ્યોગો અને ખનિજ સંપત્તિ વિશેની વાત કરેલી છે. એમાં અહીંયા તમે જુઓ, અહીંયા જે આપેલું છે એ સિમેન્ટ, ડોલોમાઇટ, પછી મેગેનિક, દવા ઉદ્યોગ, લિગ્નાઇટ, તાંબુ, સીસુ, જસ, ચીનાઈ માટી, અકીક ઉદ્યોગ, આ બધા સુતરાઉ કાપડ, હીરા ઉદ્યોગ, એ બધા માટે જે સંકેત આપેલા છે એ અંદર નકશામાં દોરેલા છે, બરાબર, એ તમારે સમજવાના. વિવિધ ડેરીઓ અને તેમના જિલ્લા દર્શાવતી યાદી તૈયાર કરો, બરાબર. તો વિવિધ ડેરીઓ અને એમની જિલ્લા દર્શાવતી યાદી તૈયાર કરવાની, એમાં અમૂલ ડેરી ક્યાં આવેલી છે, આણંદમાં. દૂધસાગર ડેરી મહેસાણામાં. બનાસ ડેરી પાલનપુર એટલે કે બનાસકાંઠામાં. સાબર ડેરી હિંમતનગર એટલે કે સાબરકાંઠામાં. સુમૂલ ડેરી સુરતમાં. બરોડા ડેરી વડોદરા. મધર ડેરી ગાંધીનગર. ગોપાલ ડેરી રાજકોટ. અને દૂધસાગર ડેરી ભાવનગરમાં, બરાબર. આ રીતે ડેરીઓ આપેલી છે. આ ઉપરાંત જૂનાગઢ અને નવસારી જિલ્લામાં પણ ડેરીઓ આપેલી છે. હવે ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગોની યાદી બનાવવાની છે. તો સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ, દવા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સુતરાઉ કાપડ, હીરા ઉદ્યોગ, ખનિજ તેલ અને તેની પેદાશો મેળવવાનો ઉદ્યોગ, મીઠાનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પછી ખાંડ ઉદ્યોગ, ચીનાઈ માટી ઉદ્યોગ, અકીક ઉદ્યોગ, તાંબુ, જસત, સીસુ અને મેગેનીઝની ખનિજોમાંથી ધાતુઓ મેળવવાનો ઉદ્યોગ, આ બધા જ ઉદ્યોગો ગુજરાતમાં વિકાસ પામેલા છે. પેજ નંબર 210 પર જુઓ, બીજો એક નકશો આપેલો છે. એમાં જોવાલાયક સ્થળો કઈ જગ્યાએ, કયું જોવાલાયક સ્થળ છે, ધાર્મિક સ્થળ હોય, શિલ્પ સ્થાપત્ય હોય, ગિરિમથક હોય, અભયારણ્ય હોય, પ્રવાસી સ્થળો હોય, રેતાળ સમુદ્ર તટ હોય, એ બધા જ જોવાલાયક સ્થળો આ જે નકશામાં આવેલા છે, આ સંકેત દ્વારા આમાં બતાવેલા છે. ચર્ચા કરો અને નોટબુકમાં લખો કે જિલ્લાવાર જોવાલાયક સ્થળોની યાદી તૈયાર કરી તમારા વર્ગમાંથી કોણે કયા કયા સ્થળોની મુલાકાત લીધી છે એની ચર્ચા કરો. હવે આપણે હાજર હોત તો એ બધી ચર્ચા કરત, પણ થોડા ઘણા જે જોવાલાયક સ્થળો છે એની યાદી આપણે જોઈ લઈએ એકવાર. તો બનાસકાંઠા પહેલું જોઈએ આપણે. બનાસકાંઠામાં તો અંબાજી મંદિર, બરાબર, બાલારામ, જેસોરનું રીંછ અભયારણ્ય અને પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર. હવે પાટણમાં છે રાણકીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ અને સિદ્ધપુરનો રુદ્ર મહાલય. મહેસાણામાં મોઢેરાનું સૂર્ય મંદિર, વડનગરનું કીર્તિતોરણ, તારંગા, મહુડી યાત્રાધામ, મીરદાતાર અને વોટર પાર્ક. પછી ગાંધીનગર છે અક્ષરધામ, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અડાલજની વાવ. સાબરકાંઠામાં પોળોના જંગલ, સપ્તેશ્વર, ગલતેશ્વર, ઈડરનો ગઢ અને જૈન મંદિરો. અને અમદાવાદમાં આપણે જોઈ લઈએ સાબરમતી રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, ગાંધી આશ્રમ, કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, હઠીસિંહના દેરા, ઇસ્કોન મંદિર, સાયન્સ સિટી, લોથલનો ટેકરો અને નળ સરોવર, બરાબર. આ રીતે ખેડા, આણંદ, પંચમહાલ, અરવલ્લીમાં શામળાજી મંદિર, એ રીતે આપણે જુદા 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 જિલ્લાઓમાં જોવાલાયક સ્થળોની યાદી આપણે બનાવી શકીએ. આગળ જુઓ, તમે જોયું હોય તેવા સ્થળનું નામ અને તેની વિશિષ્ટતા લખવાની છે. તો આપણે જોયેલું હોય એવું તો જુઓ ને, સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે એકતાની પ્રતિમા દર્શાવે છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વતંત્રતા ચળવળના નેતા એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે
3.2 કિલોમીટર દૂર નદીમાં આવેલો સાધુ બેટ પર નવા ગામ એટલે કે કેવડિયા કોલોની નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 22 ચોરસ કિલોમીટર વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઈ કે જેમાં 157 મીટર પ્રતિમાની અને પેડેસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે. આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ધરાવે છે. આ સ્મારક બનાવવાની જાહેરાત 2010માં કરવામાં આવી હતી લાર્સન એન્ડ ટ્રુબોનો એટલે કે એલ એન્ડ ટી કંપની. લાર્સન એન્ડ ટ્રુબોનો એલ એન્ડ ટી કંપની બાંધકામ રચના અને જાળવણી સહિત 2,989 કરોડનો કરાર મંજૂર થયો હતો અને સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013 રોજ બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર 2018 રોજ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. 31 ઓક્ટોબર 2018 રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું અને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. ત્યાં આપણે પ્રવાસ કરી શકીએ છીએ. આ સરદાર સરોવર જે કેવડિયા કોલોની આવેલું છે તે સ્થળે આપણે મુલાકાત લેવી જોઈએ. હવે આગળનો પ્રશ્ન છે કે તમારા અને તમારા પડોશી જિલ્લાઓમાં આવેલા વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોની યાદી બનાવો અને તેમાંથી કોઈ પણ બે વિશે તમે લખો. અહીંયા તો અહીંયા ગાંધીનગર, આપણે અત્યારે અમદાવાદમાં રહીએ છીએ તો ગાંધીનગર વિશે ચર્ચા કરીએ તો ઉમિયા મંદિર અને અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર બરાબર. પછી મહેસાણા લખવું હોય તો લખી શકીએ કે મહુડી જૈન મંદિર, ઉનાવા મીરાદાતાનું મંદિર, ઊંઝા ઉમિયા માતાનું મંદિર અને એઠોર ગણપતિ દાદાનું મંદિર આવેલું છે બરાબર. હવે બે ધાર્મિક સ્થળ વિશે ચર્ચા કરવાની અહીંયા કહી છે તો એમાં જગન્નાથ મંદિર બરાબર જે જમાલપુર અમદાવાદમાં આવેલું છે એના વિશે ચર્ચા કરાય અને વેજલપુરમાં આવેલું વૈજનાથ મહાદેવ મંદિર જે અમદાવાદમાં આવેલું છે એના વિશે અહીંયા આપણે લખી શકીએ છીએ. હવે નીચે જુઓ, મામાની નજર વ્રજે પહેરેલા ટી શર્ટ પર પડી. તેની પર આપેલા ફોટાને જોઈ તેણે બધાને પ્રશ્ન કર્યો કે આ કયા મંદિરનો ફોટો છે, કોઈને ખબર છે? બધાએ નકારમાં માથું ધુણાવ્યું. મામાએ કહ્યું, આ ફોટો બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી માતાના મંદિરનો છે. બનાસકાંઠાથી વલસાડ જિલ્લા સુધીમાં તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર વિસરેલો છે. વાત આગળ વધારતા કથને કહ્યું, હા મામા, અમે ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ગયા હતા. તે સમુદ્રથી લગભગ 1,000 મીટરની ઊંચાઈએ આવેલું છે. હવે આપણે આ પાઠમાં શું શીખ્યા એના વિશે છેલ્લે ચર્ચા કરીએ કે વર્ષ 2019ની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે? 33 જિલ્લા આવેલા છે. ગુજરાત રાજ્યમાં કઈ કર્કવૃત પ્રસાર થાય છે? ગુજરાત રાજ્યનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાત રાજ્યની નદીઓ અને તેમની સિંચાઈ યોજનાઓ, ગુજરાતના મુખ્ય પાક અને ગુજરાત રાજ્યના જોવાલાયક સ્થળો, ઉદ્યોગો અને શિલ્પ સ્થાપત્ય વિશે આ પાઠમાં આપણે સમજ્યા છીએ. અહીંયા આપણો સિલેબસ પૂરો થાય છે અને આપણો પાઠ પણ અહીંયા પૂરો થાય છે. હવે જ્યારે હું હોમવર્ક મોકલું ત્યારે તમારે PDF દ્વારા તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, આ પાઠ વાંચવાનો છે અને સમજવાનો છે. આ નકશાઓ ખાસ તમારે જોવાના જેથી તમને સમજ પડી જાય કે ગુજરાત રાજ્યમાં ક્યાં અને શું આપેલું છે બરાબર. ધન્યવાદ.